નર્મદા જિલ્લાના સેલબા ખાતે દુકાનો લૂંટવાના સીસીટીવી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં યુવાનો અને મોઢા પર રૂમાલ બાંધેલા બુકાનીધારીઓ દુકાનના સામાનની તોડફોડ કરતા અને દુકાનના માલ સામાનની રીતસરની લૂંટ કરતા સ્પષ્ટ દેખાય છે. એક દુકાનમાં દંડાધારી અને બુકાનીધારી યુવાનો ચાવીની મદદથી દુકાનનો ગલ્લો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક દુકાનમાંથી બૂટ ચંપલ ખોખા સાથે લૂંટ ચલાવતા નજરે પડે છે. બીજી દુકાનમાં કોથરીમાં બેલ્ટ પટ્ટા તથા અન્ય માલ સામાન ભરેલા ખોખાની લૂંટ ચલાવતા નજરે પડે છે. જ્યારે એક બુકાનીધારીએ દંડાથી સીસીટીવી ફૂટેજ દ્વારા ટીવીની તોડફોડ કરી તો બીજાએ સીસીટીવી કેમેરો તોડી રાખ્યો હતો. હવે દુકાનો લૂંટવાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આ લૂંટ કરનાર ડિસામો કોણ છે તે સીસીટીવીના ફૂટેજના આધારે ચહેરાની ઓળખ થાય તો જે ઝડપાશે તેની સામે લૂંટનો ગુનો દાખલ થશે અને કાર્યવાહી થશે. એ ભીતિથી લૂંટ કરનારા ઈસામો ભારે ફફડાટ ફેલાયો છે. હવે આ લૂંટ કરવા સામે રાજકીય જૂથો એકબીજા ઉપર દોષારોપણ કરતા નબદાનું રાજકારણ ગરમાતા ફરી એકવાર ભાજપના સિનિયર સંસદ મનસુખભાઈ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર આમને સામને આવી ગયા છે. તો બીજી તરફ ટોરાના માણસોએ સેલંબા મેઇન બજારમાં આવેલ નિશાળ સ્ટોર ઉપર ગુજરાત એગ્રો, જમજમ કલેક્શન, હુરબાઈ મંજિલની કરિયાણાની દુકાન, કિસાન કેન્દ્ર, ગુજરાત ટેલર્સ, એ ટુ ઝેડ મોબાઈલની દુકાન, નેશનલ વેલ્ડિંગ વર્કશોપ તથા સાજિદ મોબાઈલ, ગુજરાત ટેલર અને કટલરીની દુકાનોમાં પથ્થરમારો કરી તોડફોડ કરી દુકાનોમાં પ્રવેશ કરી આગ લગાડી નુકસાન કરી ગુનો કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો છે. આ ઉપરાંત ટોરાએ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો ધારણ કરી ફરિયાદીની સ્ટેશનરીની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં તોડફોડ કરી દુકાનમાં રહેલ સ્ટેશનરીને આગ લગાડી છે. આ આગજનીમાં બિલ્ડિંગમાં ઉપરના માળે ગોડાઉનમાં રાખેલ સ્ટેશનરી સળગી જવાથી અંદાજે રૂપિયા 65 લાખ જેટલાનું તથા આગ લાગવાથી મકાનને આશરે રૂપિયા 55 લાખ જેટલું નુકસાન થયું છે. તે સિવાય બીજી ગુજરાત એગ્રો તથા સેલંબા બજાર ખાતે આવેલ જમજમ કલેક્શન તથા એ ટુ ઝેડ મોબાઈલ સ્ટોર દુકાન તથા ગુજરાત ટેલર્સ તથા નેશનલ વેલ્ડિંગ વર્કશોપ તથા સાજીદ મોબાઈલ તથા કાકા હનીફભાઈ હબીભાઈ મેમણની વસીલા પ્રોવિઝન સ્ટોર આ રીતેની દુકાનોમાં તોડફોડ કરી આગ લગાડી નુકસાન થતાં એની પણ ફરિયાદ નોંધતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.